સૂર્યનો તાપ લોકોને તકલીફ રહ્યો છે અત્યારે અમે ઉભા છીએ ભાવનગર શહેરના સર્કલ ખાતે અત્યારે આપ જોઈ શકો છો કે ભાવનગર શહેરનો આ મુખ્ય ગીચ વાળો અવરજવર વાળો વિસ્તાર છે પરંતુ ધીરે ધીરે લોકોની અવરજવર ઘટી રહી છે ત્યારે ભાવનગરના લોકો પણ અત્યારે બપોરના સમયે બહાર ન નીકળે તેવું ઇચ્છી રહ્યા છે ને એને એને લઈને લોકોનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું અને લોકોને કઈ રીતે આટલા તાપમાનમાં રહેવું તે મુશ્કેલ બની ગયું છે ત્યારે આજે પણ અત્યારના સમયે ચાલીસ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે અને આવનારા કલાકોની અંદર ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે ત્યારે ભાવનગરના તબીબો પણ લોકોને બહાર ન નીકળવા બાળકોને બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકા નું તંત્ર છે તે સતત પ્રયત્ન કરી રહ્યું છે કે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે અનેક જગ્યાએ પાણીના અને ઓઆરએસના સેન્ટર પણ ખોલવામાં આવ્યા છે આ સિવાય જો વાત કરવામાં આવે તો લોકોને મહાનગરપાલિકાનું તંત્ર અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ સંજોગોએ બપોરના સમયે બહાર ન નીકળે કારણ કે તાપમાન સતત વધી રહ્યું છે હજી જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે તાપમાન વધવાની શક્યતા છે ત્યારે લોકોની તબિયત લથડી શકે છે ભાવનગરમાં એક બે કિસ્સા બેભાન થવાના પણ સામે આવ્યા છે ત્યારે તાપમાન વધી રહ્યું છે ત્યારે લોકો સાવચેતી રાખે તે બહુ ખૂબ જ જરૂરી છે અજીત ગઢવી ટીવી નાઇન ભાવનગર તો સતત એક